નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઔષધ વિના કાયાકલ્પ. પૃથ્વી ઉપરના બધા જ જીવજંતુઓની શારીરિક સ્થિતિ ઉપર દ્રષ્ટિપાત કરતા એવું લાગે છે કે મનુષ્ય સિવાય બીજા બધા જ પ્રાણીઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે. એ ખરેખર ઘણા આશ્ચર્યની વાત છે કે બીજા જીવો બુદ્ધિ વિનાના અને સાધનહીન હોવા છતાં નિરોગી જીવન જીવે છે, પરંતુ એકલો માણસ જ એવો છે કે જે બીમારીની યાતનાઓ ભોગવે છે અને જે પ્રાણીઓને પોતાના સંપર્કમાં રાખે છે તેને પણ આ નરકમાં ઘસડી જાય છે. મનુષ્યની બુદ્ધિ ઘણી તેજ છે, તેણે પોતાની બુદ્ધિ બળથી ઘણા મોટા મોટા આશ્ચર્યજનક કાર્યો કર્યા છે, મોટા મોટા મશીનો બનાવ્યા છે, છતાં જ્ઞાન વિજ્ઞાનને અનેક શોધો કરી છે. જ્યાં જોઈએ ત્યાં મનુષ્યની બુદ્ધિ સાથે બહેર મારી ગઈ છે તે સમજાતું નથી. એશ આરામ અને ભોગવિલાસની એક ચર્યાથી અદ્ભુત અને અનોખી યુક્તિઓ તેને અજમાવી છે, પરંતુ નિરોગી રહેવા અને લાંબુ જીવન જીવવા માટે કોઈ સફળ યુક્તિ હજુ સુધી તેના હાથમાં આવી નથી. આ માટે તેણે જેટલો પ્રયત્ન કર્યો છે તે બધા લાભકારક થવાને બદલે નુકસાનકારક જ સાબિત થયા છે. આપણે આ વાત સમજી લેવી જોઈએ કે શરીરને પ્રકૃતિના અનુકૂળ નિયમો મુજબ જો ચાલવામાં આવે તો સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે. બીમારી અને કમજોરીથી પીછો છોડાવવા માટે દવા દારૂ યા સારા પૌષ્ટિક કહેવાતા પદાર્થોનું સેવન કરવાની જરૂર નથી. આપણે પાચન શક્તિ સારી નહીં હોય તો ઘણા જ મૂંગા અને તાકાત દ્વારા કહેવાતા પદાર્થોથી પણ કોઈ લાભ થશે નહીં. પાચન શક્તિ સારી રાખવા માટે ચાર વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલું, ખાવાના પદાર્થોની પસંદગી. બીજું, ખાવાની રીત. ત્રીજું, જરૂરી મહેનત શ્રમ. અને ચોથું, અવ્યવસ્થાથી બચાવ. આ ચાર વાતો પર જો ખાસ ધ્યાન આપવામાં આવશે તો પાચન શક્તિ હર હંમેશ સારી રહેશે. જો તેમાં પણ કોઈ દોષ હશે તો તે પણ બહુ જ જલ્દી દૂર થઈ જશે. હવે આ ચાર વાતો ઉપર થોડો પ્રકાશ પાડવામાં આવે. પહેલું, ખાવાના પદાર્થોની પસંદગી. શરીરશાસ્ત્રીઓએ ફળને મનુષ્યનો સર્વશ્રેષ્ઠ આહાર તરીકે માન્યતા આપેલી છે. આનાથી વધારે સારો લાભદાયક જલ્દી પાચન થઈ શકે તેવો જીવનશક્તિ વધારનારો તેમજ શુદ્ધ લોહી બનાવનારો કોઈ ખાદ્ય પદાર્થ નથી. શાસ્ત્રોમાં કહ્યું છે, કોઈ જીવ જીવનું ભોજન છે. જીવનું ભોજન જીવિત પદાર્થ જ છે, જેનામાં જીવ જેટલું જોછું હશે તે આહાર તેટલો ઓછો પોષક હશે. દૂધ અને ફળ જીવિત પદાર્થોમાં મનુષ્યના માટે પહેલા નંબરના ખાદ્ય પદાર્થો છે. રોટલીની સાથે એક દાળ યા એક શાક પડતું છે. ફળ, દૂધ, દહીં, છાશ તેમજ શાકભાજી વગેરેનું ભોજનમાં પ્રથમ સ્થાન હોવું જોઈએ. સાત્વિક અને સરસ ભોજન બધા કરતાં વધારે બળવર્ધક છે, કારણ કે તે જલ્દી પચી જાય છે. માંસ, દાળો, ઈંડા, માટલી, ધૂમપાન, ભાંગ, તમાકુ વગેરે મનુષ્યના ભોજનમાં કોઈ સ્થાન નથી. બીજું, ખાવાની પદ્ધતિ. શું ખાવું જોઈએ તેને અસલી રૂપમાં જીભને પ્રિય રસવાળું અને તેમાં આપણે અક્કલ ઓછી વાપરવામાં આવી હોય તેવું ભોજન ખાવું જોઈએ. નક્કી કરેલા સમયે ખૂબ ભૂખ લાગે ત્યારે ખાવું જોઈએ. તંદુરસ્ત મનુષ્ય દિવસમાં બે વાર ભોજન કરવું પૂરતું છે. આનો સમય લગભગ 11 વાગે અને સાંજે લગભગ 6 વાગ્યા સુધી ગણી શકાય. કેવી રીતે ખાવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે શાંત ચિત્ત, પ્રસન્ન મન અને પવિત્રતા સાથે ખાવું જોઈએ. દાંતનું કામ ભોજન ચાવવાનું છે અને આંતરડાનું કામ ભોજનને પચાવવાનું છે. જો દાંત સારી રીતે ન ચાલે અને અધકચરો ચાવેલો કોળિયો ગળી જવામાં આવે તો દાંતનું કામ આંતરડાને કરવું પડે છે. આયુર્વેદનો એવો મત છે કે દરેક કોળિયાને 32 વાર ચાવ્યા પછી જ ગળવો જોઈએ. પાણી અથવા દૂધ પણ એકદમ ન પીવું જોઈએ, પરંતુ ધીમે ધીમે એક એક ઘટલો ભરી મોઢામાં જરા રોકીને પીવું જોઈએ. અન્નને અમૃત સમજી, ભગવાનની પ્રસાદી સમજીને ગણિત પ્રસન્નતાથી તેમનો આદરપૂર્વક ખાવું જોઈએ. કેટલું ખાવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ભૂખ લાગી હોય તેના કરતાં ઓછું ખાવું જોઈએ.
પેટને અડધો ભોજનથી ભરવું જોઈએ, પા ભાગ પાણી માટે અને એક ભાગ ચતુર્થાંશ ભાગ હવા માટે ખાલી રાખવો જોઈએ, એવો શાસ્ત્રોકારોનો મત છે. ત્રીજું, જરૂરી મહેનત. મશીનને જો બેકાર પડી રહેવા દેવામાં આવે તો તેનો સ્પેર પાર્ટને કાટ લાગી જાય છે, કચરો જામી જાય છે, અને જો તેને વધુ પડતું ચલાવવામાં આવે તો તેના સ્પેર પાર્ટમાં ઘસાઈને જઈને નકામા બની જાય છે. આ જ વાત શરીરને પણ લાગુ પડે છે. તંદુરસ્તી માટે શારીરિક પરિશ્રમ કરવો અને અત્યંત આવશ્યક છે, પરંતુ સાથે સાથે એ પણ જોવું જોઈએ કે તે પરિશ્રમ એટલો બધો ન કરવો જોઈએ કે જેથી શરીરને જીવનશક્તિનો ખજાનો ખાલી થઈ જાય. મહેનત કરવી, દરેક અંગ અવયવો પાસેથી કામ લેવું, સારી રીતે ઉત્સાહપૂર્વક કામ કરવું, પરંતુ શક્તિની મર્યાદામાં રહીને કામ કરવું, તે જ સાચો પરિશ્રમ છે અને તે જ ફાયદાકારક છે. બગીચામાં ગોળ મારવો, સુથારી કામ કરવું, કપડાં ધોવા, ઘરની સફાઈ કરવી કે એવા બીજા કામ રોજ કરવા જોઈએ. શુદ્ધ વાયુનું સેવન માટે દર થોડાક માલ ચાલવું જોઈએ. દંડ બેઠક, ડમ્બલેટ્સ, મગદળ, આસન, પ્રાણાયામ વગેરે પણ સ્વાસ્થ્ય માટે સારા છે. ચોથું, અવ્યવસ્થાથી બચવું. ભોજન અને કામની જેમ અસ્વાસ્થ્યને સારું રાખવામાં વ્યવસ્થા અને સંયમનું પણ મહત્વ છે. શું ભોજન, કામ કરવું, સ્નાન, નિત્યકર્મ, વ્યાયામ વગેરે દરરોજ નક્કી કરેલા સમયે કરવા જોઈએ. સફાઈ, સ્વચ્છતા અને પવિત્રતાની સ્વાસ્થ્ય પર ખૂબ સારી અસર પડે છે. પરસેવો પણ મૂત્રની જેમ ગંદો પદાર્થ છે. શરીર પર પહેલા કપડાંને એ પરસેવો લાગે તેથી દરરોજ કપડાં ધોવા જોઈએ. કપડાંને તાપમાં સૂકવવા જોઈએ. હંમેશા પ્રસન્ન મને હસમુખા રહેવાની ટેવ પાડવી જોઈએ. આપણી સામે ગમે તેટલું કામ હોય, ગમે તેટલી મોટી મુશ્કેલી હોય કે ગમે તેટલી વિપત્તિ આવી ગઈ હોય, છતાં મન પર તેના ભાર ના પડવો દેવો જોઈએ. વિપરીત પરિસ્થિતિમાં પણ મગજને સમતોલન જાળવી રાખવું તે વિપત્તિઓમાંથી છુટકારો મેળવવાનો સર્વોત્તમ ઉપાય છે. મનને હંમેશા પ્રસન્ન, ચિંતા રહિત, નિર્દોષ તથા નિર્વિકાર રાખવું જોઈએ. હંમેશા ઉજ્જવળ ભવિષ્યની આશા રાખવી જોઈએ. લોકો પ્રત્યે સદભાવનાઓ, પ્રેમ, આત્મીયતા તથા ઉદારતા રાખવી જોઈએ. ઈશ્વર પર વિશ્વાસ રાખી નિશ્ચિત રહેવું જોઈએ. પરમાત્માના ખોળે આપણું જીવન સુરક્ષિત છે એવો વિશ્વાસ રાખવાની શંકા તથા ભયમાંથી છુટકારો મળે છે. દરરોજ એક કલાક હસવાથી, એક ગ્લાસ દૂધ પીવા અથવા 9 ટાંકથી ખાવા કરતાં વધારે લાભ થાય છે. એક શરીર વિદ્યાર્થીનું કહેવું છે કે પ્રસન્નતા તથા તંદુરસ્તી વચ્ચે ગાઢ સંબંધ છે, પરંતુ મને ખબર નથી પડતી કે લોકો તંદુરસ્તીના કારણે પ્રસન્ન રહે છે કે પ્રસન્નતાના કારણે તંદુરસ્ત રહે છે. જે હસતો રહે છે તેની તંદુરસ્તી જળવાઈ રહે છે. એનાથી ઈચ્છાળો, ઉઠાતા, નારાજ રહેતા, પોતાના દુર્ભાગ્ય અને દુઃખના રોદરા રડતા, બીજાઓના ઉપર દોષારોપણ કરતા અને સંકુચિત બનવાળા લોકો હંમેશા પોતાનું લોહી બાળતા રહે છે. કાયાકલ્પ કરવા ઇચ્છનારાઓએ યાદ રાખવું જોઈએ કે આ ચારેય બાબતો હજારો રૂપિયાની દવા કરતાય વધારે કિંમતી છે. આ નિયમનું આચરણ કરો, તમારું સ્વાસ્થ્ય એટલું સરસ થઈ જશે કે જેને કાયાકલ્પ કહી શકાય. કાયાકલ્પ કરવા માટે દરેકે 15-20 દિવસનો સમય કાઢી શકે તેવો એક બે દિવસનો પ્રયોગ થોડા થોડા દિવસના અંતરે કરતા રહે તો પણ તેમને સાથે લાભ થશે. એ માટે અમાસ, પૂનમ કે બંને 11 યોગ્ય રહેશે. આટલા રવિવાર સડી સુધીનો ક્રમ રાખવો જોઈએ. સગવડ અનુસાર બીજા કોઈ દિવસ પણ નક્કી કરી શકાય. જે દિવસે સડી સુધી કરવી હોય તે દિવસે સવારે નિત્ય કર્મમાંથી નિવૃત્ત થઈને એનીમાં લેવો જોઈએ તથા ઉપવાસ કરવો જોઈએ. એ દિવસે લીંબુવાળા પાણી સિવાય બીજું કાંઈ ન લેવું જોઈએ. પરંતુ જો ભૂખ અસહ્ય હોય અને ન જ રહેવાય તો બપોર પછી ફળોના જ્યુસ લઈ શકાય. એમ છતાંય જો ન જ રહેવાય તો થોડુંક દૂધ પણ લઈ શકાય. ઉપવાસના દિવસે ખૂબ પાણી પીવું જોઈએ. ઉપવાસના દિવસે આરામ કરવો જોઈએ. ભૂખ્યા પેટે વધારે પડતો પરિશ્રમ કરવાથી થાક લાગે છે. એના લીધે ઉપવાસથી જે શક્તિનો સંચય થવો જોઈએ તે થતો નથી.
ઉપવાસના બીજા દિવસે એકદમ સાદો અને સુપાચ્ય ખોરાક બહુ થોડા પ્રમાણમાં લેવો જોઈએ. શરીર શુદ્ધિ માટે બાહ્ય અને આંતરિક એમ બંને ઉપાયો કરવા જોઈએ. પેટને સાફ રાખવું લાભદાયક છે, પરંતુ તેની સાથે સાથે બહારની સફાઈનું પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. તાજા ઠંડા પાણીને શરીરને ખૂબ ઘસી ઘસીને સ્નાન કરવું જોઈએ. એનાથી શરીરના રોમ કૂપો સારી રીતે ખુલી જાય અને મેલ દૂર થઈ જાય. નાક કાન મો દાંત તથા મળમૂત્રના છિદ્રોની સારી રીતે સફાઈ કરવી જોઈએ. શરીરને અડકીને રહેતા કપડાં દરરોજ ધોવા જોઈએ. ગાદલાને અવારનવાર તાપમાં નાખવા જોઈએ. ઘરને હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ. ઘરમાં તાજી હવા તથા તડકો આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. યાદ રાખો કે સફાઈમાં જ નિરોગીતા છે અને તેના ઉપર જ દીર્ઘ જીવનનું આધાર છે. શરીરના અંગોના શોધન, પોષક વિકાસ તથા પુષ્ટિ માટે એક સારો ઉપાય માલિશ કરવાનો છે. માલિશ તે રોગોને દૂર કરવામાં ખૂબ મદદ મળે છે. માલિશ કરતી વખતે હાથમાં દબાણ હૃદય તરફ વધારે રહેવું જોઈએ. આમ તો નીચે તથા ઉપર એમ બંને તરફ માલિશ કરવું જોઈએ, પરંતુ હૃદય તરફ હાથ લઈ જતી વખતે સહેજ વધારે દબાણ આપવું જોઈએ. માલિશ કરવાથી સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પડે છે. ઉપર જણાવેલી બધી બાબતો અમલ કરવાથી દવાઓ વગર જ કાયાકલ્પ થઈ જાય છે. કમજોર લોકો બળવાન બની જાય છે અને રોગીઓને રોગમુક્ત થઈ જાય શકે છે. દવાઓથી તાત્કાલિક થોડીક રાહત થાય છે, પરંતુ પ્રકૃતિ રહેણી કેનથી સુધારેલું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહે છે. જય ગુરુદેવ.